હાલ બીજું બધું ગયું હું કમ માઈ ગયું એનાથી આપણે બેને શું ફેર પડે પણ મહત્વ કેમ આપી તો કે હાલ આજે જાણી આપણે મહત્વ આપીએ એનું કારણ બીજું નથી ઘડિયાળ છે એ ચોવીસે કલાક એક્ટિવ હોય માત્ર એક્ટિવ હોય એટલું જ નહીં તે ચોવીસે કલાક પોતાની જાતને પ્રશ્નો પૂછતી હોય અને ચોવીસે કલાક કોઈ અહીંયાથી તમે એના મોઢા વટાણાઓ ને તો એ પ્રશ્નો બીજા નહીં પૂછતી હોય પણ આપણે ખબર ના હોય કે આ ઘડિયાળ મને પ્રશ્ન પૂછે છે ભાઈ તું એક વાર મારા હમ જોતા જરીક મારા મોટા હમ જોતા અહીંયા કઈ લખેલું દેખાય તું વાતો કરો ઘડિયાળ પ્રશ્ન પૂછે ઘડીક થાય તો આનો એ તો ઘડીક થાય તો તે કે જો ઘડિયાળ હું પ્રશ્ન પૂછે લે તમે ઘડિયાળ ને સામે એક ધારું જોશો ને તો તમને એના પ્રશ્નો પણ સમજાશે ઘણી બધી ઘડિયાળ એમ કેતી હોય કે આ દીકરો આ અત્યારે મોજ કરે ને હાવ 24 કલાક નવરો ધોધ દેને બેઠો હોય ને તો આની હાલત શું થાય એવો પ્રશ્નો ઘડિયાળ આપણે પૂછતી હોય કે આવા આવા ઘટલા ઘણા બધા પ્રશ્નો હોય જે સાયલન્ટ હોય પણ આપણે સમજી શકતા નથી ઘણા દીકરાઓ ગામમાં રખડતા હોય તો ઘડિયાળ એને ઘરે જાય ને એટલે ઘડિયાળે કીએ કે દીકરા તારો ધ્યાન રાખજે તું અત્યારે તું આવી મોજ કરો ને તારું ભવિષ્ય કેવું થાય ને એ વાત જવા દો કે ઘડિયાળ આવા પ્રશ્ન માણસને ને હોય કે ભાઈ તું શું કરો એનું ધ્યાન રાખ તું અત્યારે આવું કરસ તો તારું ભવિષ્યમાં શું થશે આવા પ્રશ્નો પૂછતી હોય પણ એ પ્રશ્નો સાયલન્ટ હોય આપણે સમજી નાખીએ અને ઘડિયાળ પોતાની જાતને પ્રશ્નો પૂછતી હોય પણ એ પેલા જય હિન્દ જય જગન ગુજરાત પ્રેસ બે લાઈક અને સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ ધન્યવાદ આપણે પણ જીવનમાં કંઈક મોટું કરવા માટે કે જીવનમાં સફળતા મેળવવા માટે ઘડિયાળની જેમ ચોવીસે કલાક એક્ટિવ રહેવાનું છે એક્ટિવ રહેવાનું મતલબ કે તમારો કામ પ્રત્યે એક્ટિવ રહેવું તમારા પરિવાર પ્રત્યે તમારા મિત્રો પ્રત્યે કે આ વસ્તુ તમે સમજી શકો કે આપણે ચોવીસે કલાક એક્ટિવ રહેવાનું છે અને ઘડિયાળની જેમ પોતાની જાતને પણ પ્રશ્નો પૂછવાના અને જરૂર પડે બીજાને પણ પ્રશ્નો પૂછવાના છે ભાઈ તું હારા ડોક્ટર આગળ જાય મગજ ડોક્ટર હોય ને એને કહેજે કે આવું બાવું થાય છે ઘડિયાળ કઈ પૂતની જાતને પ્રશ્ન પૂછે ભાઈ તને ના સમજાય એલા એવી ઘડિયાળ મારા خاندانમાં તો કોઈ નજી આવી નથી ને તને હું કહું તું કોઈ રાજવરણ ઘરે ઉતરો નથી હવે મારી ઘડિયાળ તો એવી નથી તારી એ નથી તો એવી ઘડિયાળ તે જોઈ ગયા કે તો ખરા તે જોઈ ગયા ને શું પૂછે સાચીન પૂછ્યો હો મસ્તી નથી કરતો એક ઘડિયાળ હોય ને તારા જેવો આળસુ હાલ મારા જેવો રાખ કે તારા જેવો એમાં કઈ ફેર ના પડે બે મથલ તો સેમ કે તારા માણસની ઘડિયાળ હોય ને ચોવીસે કલાક વિચારતી હોય કે એ થોડોક પણ જ્યારે સેલ જૂનો થાય ને ત્યારે ઘડિયાળ વિચારતી હોય આ ડોફો આખો દિવસ નવરો બેઠો હોય જો આ સેલ નહી બદલાવે તો મારું શું થશે કે આપણે પણ ઘડી આવી ઘડિયાળ હોય ને ઘણી ઘડિયાળ તારા ને મારા જેવાની ઘડિયાળ આવું પૂછતી હોય

મળતી હોય તો એમાં કઈક સુધારો કરો હું જે પરિવાર સાથે રહું છું એ પરિવાર સાથે મને ઉર્જા મળે એવા વાઇફ્સ આવે છે કે નહીં ન મળતા હોય તો હું એમાં સુધારો કરો હું મારા ફ્રેન્ડ સર્કલમાં આવી રીતના હું કરી શકું આલી મને સમજાય ગયું કે પોતાની જાતને પ્રશ્નો કેમ કરવા કે પોતાની જાતને પ્રશ્નો કરવા એ સમજાય ગયું કે ઘડિયાલે પોતાની જાતને પ્રશ્નો કરે એમ આપણે પોતાની જાતને પ્રશ્નો કરવાના હવે ઈ સમજાવ કે બીજાની જાતને પ્રશ્નો કેમ કરું કોક હું ગામમાં આયલું છું તું એને એમ પ્રશ્નો કરે કે ભાઈ તું આવી રીતના રકડો તો તારું ભવિષ્ય શું થાય આવી રીતના કે હું તું જ કે જોઈએ આવી રીતના કહું તો મારું શું થાય ઈ તો કે હવે એમ કેને તો તો ઢાંઢા ભાંગીના બીજાને પ્રશ્ન પૂછવા એનો મતલબ કે તમે જે કામ કરો છો એ ક્ષેત્રમાં તમારાથી અનુભવી માણસ હોય શકે તમે જે કામ કરતા હોય એમાં પ્રોબ્લેમ પણ આવતા પ્રોબ્લેમ આવતા હોય તો તમારે એ પ્રોબ્લેમ બીજાને પૂછવો બીજાને પૂછવો મતલબ કે એવા અનુભવી વ્યક્તિ જે એ કામને તમારા કરતા સારી રીતે જાણે છે અને તમારા કરતા એ કામનો એને અનુભવ પણ વધારે છે એવી રીતના તમે પ્રશ્નો બીજાને પૂછી શકો બીજી રીતના નહીં તમે એમ કોઈને એમ થોડું કહી શકો કે ભાઈ તું રખડતા ભવિષ્ય શું થાય એમ કહી તો હું મેં મારી લઈ એમ નહીં પણ તમે જે ક્ષેત્રનું કામ કરો છો એમાં નાનામાં નાનો હું હું ને એક સામાન્ય સ્પેલિંગ મને ન આવડ્યો મારે એમાં બરાબર ન હોય કહી દો કે ભાઈ આ વસ્તુનો અર્થ હું મને સમજાણું ના હોય તો કે આપણે નાનામાં નાની બાબત હોય પૂછી લેવાની મોટા મોટી હોય તો અમે પૂછવી જ પડે ને ક્યાં જવા પડે કે નાનામાં નાની બાબત હોય તો પૂછવી પણ એ ક્ષેત્રના

એટલે તમે મને આનું નિરાકરણ આપો કે આવી રીતના તમે બીજાની જાતના પ્રશ્ન પૂછી શકો કે તમારા કોઈક એવા પર્સનલ જીવન હોય પ્રોફેશનલ જીવન હોય એના પ્રશ્નો હોય તો તમે અનુભવી અને એક્સપર્ટ વ્યક્તિ પાસે જઈ શકો એક્સપર્ટ વ્યક્તિ પાસે જઈ શકો એમ કહું અને ક્યાંય બજાર માહિલા જતો હોય તો એને કઈ આડા આવરું ના પૂછાય અને એને કઈ આડા આવરું કેવાય નહીં નકો ધોલ વારી નાખી લે વાર ના તું સાચું સાચું એકદમ યાર તારા માટે તો જ પણ અનુભવી વ્યક્તિને પ્રશ્ન કરવાનો આપણે પ્રશ્ન પૂછીએ એનું સોલ્યુશન આવે એ તો પોઝિટિવ સોલ્યુશન આપવાનું કારણ કે એને એ બધુંય જોયું છે તો હવે હું આ વસ્તુની નેગેટિવ સાઈડ ના રહીએ કે જો યાર આ વાત બરાબર છે પણ જે વ્યક્તિ અનુભવી અને એક્સપર્ટ હોય ને એને એ વસ્તુની નેગેટિવ બાબતની ખબર હોય ને પોઝિટિવ બાબતની ખબર હોય કે જે વ્યક્તિ લાંબા ટાઈમથી ગમે એ કામને કરતો હોય તો એને ખબર હોય કે આ કામની ખરાબ અસર હોય છે અને સારી અસરો પણ છે કે હું મોબાઈલમાં એક ટાઈમે ખૂબ સમય વેલ્ફો કે મેં વેલફોચ છે એમાં કોઈ જાતનો પ્રશ્ન એક સમયે મેં મોબાઈલમાં ઘણો બધો ટાઈમ બગાડ્યો હવે ત્યાર પછી કોઈ મારી રીતે કોઈક વ્યક્તિ આવનારો વ્યક્તિ હોય એને નવો નવો મોબાઈલ લીધો હોય ને એ મારી અગર કંઈક પૂછવા આવે તો પૂછવા આવે તો કેવાની મારી ફરજ છે કારણ કે હું મોબાઈલને સારી રીતે જાણું છું એના નુકસાન નહીં જાણું નફા નહીં જાણું તો એવા વ્યક્તિઓને તમારે ફાયદાઈ પૂછવા અને નુકસાન પણ પૂછી લેવાનું કે તમે આ કામ આવી રીતના કરી દેખાડ્યું આ કામનો આ ફાયદો તો થયો જ કારણ કે કામ ઈઝીલી થઈ ગયું પણ આના કઈક નુકસાન હોય તો એ પણ જણાવો એવી રીતના આપણે નુકસાન અને નફા બેય વસ્તુ પૂછી લેવી કોને તો એક્સપર્ટ માણસને કોઈ હાલતું ફાલતું મારા જેવા ના પૂછજો એટલે હવે ઘડિયાળની જેમ એક્ટિવ બનીએ ચોવીસે કલાક એક્ટિવ બનીએ માત્ર એક્ટિવ નહીં ચોવીસે કલાક એક્ટિવ બની એ તમારા કામના પરિવારના ફ્રેન્ડ સર્કલના પાયામાં હોય શકે કે આપણે ચોવીસે કલાક કેટલા ઘડિયાળની જેમ એક્ટિવ બનીએ કે જરૂર પડે તો પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે હું આ કામ કરું હું તો એ કામનું પરિણામ હું એ કે હા તમે કામ કરતા હો તો એમાં નિષ્ફળતા એક પાસો હોઈ શકે તો એનાથી બીવું નહીં પણ હું જે કામ કરું છું એમાં મારા વાહા તો નોખાની થઈ જાય ને એ વાતનું ધ્યાન રાખી હું જે કામ કરું છું એનું પરિણામ મારી જિંદગીને કેટલી અસર કરશે હું આ વસ્તુ કરું હું તો એ મારા ફ્યુચર ને સ્પોઇલ નથી કરતા આવા પ્રશ્નો પૂછીને આપણા કામ ને આગળ વધારીએ બીજાની જાતના પ્રશ્નો પૂછીએ મતલબ કે આપણે જે કામમાં અટક્યા એ કામના એક્સપર્ટ ને મળીને પ્રશ્નોનું નિરાકરણ કરીએ અને ઘડિયાળ જેવા મસ્ત ચોખાને એક્ટિવ ચોવીસે કલાક એક્ટિવ વ્યક્તિ બનીએ અને આમ પણ જે વ્યક્તિ જીવનમાં એક્ટિવ નથી ને એની જિંદગી બહુ લે અને નરવું સત્ય છે કે જે વ્યક્તિ જીવનમાં એક્ટિવ નથી ને એની જિંદગી બહુ લે હવે યાર અહીંયા સુધી આવી હોય તો આપણે દરેક ને ખબર છે શું કરવાનું લાઈક કરો અને યાર શેર નથી કરતા શેર કરો તમને ઠીક લાગે અહીંયા શેર કરો શેર ના કરો તો કઈ ફેર નથી પડતો તમે જોયું તો ઘણું મને સંતોષ છે લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દર વખત ની જેમ આ વખતે પણ આવીને મારા વિડિયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ અંતે જય હિન્દ જય જગ ગુજરાત આઈ લવ ઓલ